नमस्कार विद्यार्थी मित्रों, आपणे लेसन नंबर 10 तरंग प्रकाश शास्त्र नी अंदर हाइगेन्स नो सिद्धांत भण्या हता अने हाइगेन्स ना सिद्धांत पछी हाइगेन्स ना सिद्धांत नी मदद थी समतल तरंगो नो पछी अलग अलग आपणे एनी अंदर पातळा माध्यम आगळ वक्रीभवन, समतल सपाटी पर थी समतल तरंग नो वक्रीभवन अने पछी प्रिझम, बहिर्गोल लेन्स अने अंतर्गोल अरीसो आनी मदद थी आपणे समतल तरंग परावर्तन विषय आप घटनाओं भण्या हता। हवे ने पछी आवे छे के डॉप्लर असर कोने कहेवामां आवे छे अने डॉप्लर असर जे छे एनी आखी विस्तृत समझूती आपणे मेळवानी वात करी छे। तो दाखला तरीके तमने ख्याल होय के धोरण 11 नी अंदर आपणे तरंगवाळो पाठ भणता हता अने तरंगवाळो पाठनी अंदर आपणे आपणने ख्याल छे કે ડોપ્લર જે છે એને આપણને શું કહ્યું હતું અને એમાં એવું કહ્યું હતું કે જો ઉદ્ગમ ગતિ કરતું હોય, બરાબર છે, અથવા એટલે કે શ્રોતા અને ધ્વનિ ઉદ્ગમ બંને હતા કે શ્રોતા ગતિ કરતું હોય કાં તો ધ્વનિ ઉદ્ગમ ગતિ કરતા હોય, કાં તો શ્રોતા અને ધ્વનિ ઉદ્ગમ એકબીજાની સાપેક્ષે ગતિ કરતા હોય તો શ્રોતા દ્વારા સંભળાતી ધ્વનિની આવૃત્તિ ધ્વનિ ઉદ્ગમ દ્વારા ઉત્સર્જિત થતી ધ્વનિની આવૃત્તિ કરતાં કંઈક સહેજ જુદી પડતી હોય છે। તો વાસ્તવમાં શું હતું તો એની અંદર આપણે ધ્વનિ તરંગોના કિસ્સામાં ભણ્યા હતા। શું હતું? દાખલા તરીકે તમને કહું તો એક આ શ્રોતા આ જે છે ધ્વનિ ઉદ્ગમ છે। તો આપણે ત્રણ કેસ ભણ્યા હતા, શ્રોતા પેલા તો કેવું બતાવ્યો સ્થિર, ધ્વનિ ઉદ્ગમ સામે બતાવ્યો ગતિમાં, બીજામાં શ્રોતા ગતિમાં ધ્વનિ ઉદ્ગમ સ્થિર અને ત્રીજા કેસની અંદર બંને કેવા છે ગતિમાં, બંને સ્થિર હોય તો પ્રશ્ન નથી પણ બંને ગતિમાં છે। આ ત્રણ કિસ્સાની આધારે આપણે કહ્યું કે શ્રોતા સ્થિર હોય ધ્વનિ ઉદ્ગમ ગતિમાં હોય, શ્રોતા ગતિમાં ધ્વનિ ઉદ્ગમ સ્થિર, શ્રોતા અને ધ્વનિ ઉદ્ગમ બંને ગતિની અંદર હોય। આ તમને સમજાવો કે દાખલા તરીકે તમને કહું કે આપણે રેલવે સ્ટેશને ઊભા છીએ અને દૂરથી સામેની ટ્રેન આવે છે અને ટ્રેનની વિસર આપણને સમજાય છે, તો દૂરથી આવતી હશે જેમ જેમ આપણી નજીક આવશે એમ એમ એના એનો જે ધ્વનિ સાંભળવાનો જે તીવ્ર આવૃત્તિ જે છે એ આવૃત્તિના મૂલ્યની અંદર વધારો થાય છે। પછી દાખલા તરીકે તમને બીજું ઉદાહરણ આપું છું કે કોઈ જગ્યાએ ગીત વાગે છે અને આપણે ત્યાંથી ગતિ કરીને નીકળીએ છીએ તો જ્યારે આપણે એ ઉદ્ગમની નજીક આવીશું ત્યારે આપણને એની ધ્વનિની તીવ્રતા વધશે પણ એનાથી દૂર જઈશું એમ ઘટે છે। દાખલા તરીકે કોઈ ગાડી આપણી સામે આવે છે આપણે પણ એની સામે જઈએ છીએ તો બંનેનો એક પોઈન્ટ એવો આવશે કે જ્યાં તમને એની તીવ્રતાના મૂલ્યમાં કંઈક ફેરફાર થતો હશે। તો આ જે છે એ આપણને ધ્વનિના તરંગના સંદર્ભમાં સમજાયેલું આ આપણે પોઈન્ટ શું કહેતા આવું જ આજે અહીંયા આપણે ડોક્ટર અસર સમજવાની છે પણ આ ડોક્ટર અસર જે છે એ પ્રકાશ તરંગના અથવા તો વિદ્યુત ચુંબકીય તરંગના કિસ્સામાં આપણે સમજીશું કે વાસ્તવની અંદર શું વસ્તુ છે। તો જો ધ્યાન આપજો અહીંયા ખાસ એવું કહે છે કે તરંગ અગ્રના સ્વરૂપમાં આપણે સમજાવવાનો પ્રયત્ન કરીએ કે જો ઉદ્ગમ જ્યારે ઉદ્ગમ કે નિરીક્ષક ગતિમાં હોય તે સ્થિતિમાં તરંગ અગ્રની રચના આપણે ધ્યાનપૂર્વક સમજવી પડે એમ છે। દાખલા તરીકે તમને એવું કહું કે આપણે અહીંયા વિદ્યુત ચુંબકીય તરંગોની વાત કરી છે તો અહીંયા માધ્યમની ગેરહાજરી હોય ઉદ્ગમ જે છે એ અવલોકનકારથી દૂર જતો હોય, મીન્સ કે એવું કહે છે કે ઉદ્ગમ એ અવલોકનકારથી દૂર જતો હોય ત્યારે ક્રમશઃ આવતા તરંગ અગ્રોને અવલોકનકાર સુધી પહોંચાડવા માટે વધારે અંતર કાપવું પડે છે। સમજો, ફરીથી તમને સમજાવું છું, એવું કહે છે કે માધ્યમ કોઈ છે નહીં, ઉદ્ગમ જે છે એ અવલોકનકારથી દૂર જતો હોય ત્યારે ક્રમશઃ આવતા તરંગોને અવલોકનકાર સુધી પહોંચવા માટે વધારે અંતર કાપવું પડે છે। દાખલા તરીકે તમને કહો આ અર્થ છે અને કોઈ વ્યક્તિ ઉભો છે અહીંથી લાઈટ એને ત્યાં આવે છે, હવે આ પાર્ટી જે છે અહીંથી દૂર સોરી ઉદ્ગમ એટલે કે આ જે છે એ દૂર જાય છે, આ દૂર ગયું તો આને કાપવા માટેનું અંતર કેવું જોશે, પેલા આટલું હતું એટલે કે એવું થઈ ગયું વધી ગયું એટલે કે એને વધારે અંતર કાપવું પડે છે અને તેથી તે સમય પણ કેવું લે છે વધારે લે છે, અંતર વધારે કાપશે તો ટાઈમ એનો કેવું લેશે વધારે લે છે, એટલે કે એવું કહેવામાં આવે છે
કે બે ક્રમિક તરંગોનો સમયગાળો જે છે એ સમયગાળો એ ઉદ્ગમના આગળના એટલે કે અહીંયા જેટલો સમયગાળો હતો એના કરતાં અહીંથી એનો સમયગાળો કેવો થશે સહેજ વધે છે એટલે આ લાઈટ પહેલી આવશે અને આ લાઈટ જે છે એના પાછળથી આવે છે એટલે કે એનો ટાઈમિંગ થોડો પાછળ હોય છે એટલે કે એવું કહે છે કે અવલોકન કાઢી દૂર જતું હોય ત્યારે મધ્યમાં મપાયેલી આવૃત્તિનું મૂલ્ય કેવું હોય છે નાનું હોય છે અને આ નાના મૂલ્યની જે ઘટના જે છે એ ઘટનાને આપણે શું કહીએ છીએ ડોક્ટર અસર કહેવામાં આવે છે અને એ મહાન વૈજ્ઞાનિક ખગોળશાસ્ત્રી ડોપલરના નામ ઉપરથી આપણે એને ડોપલર અસર તરીકે કહીએ છીએ અને હવે અહીંયા ધ્યાન રાખજો કે અહીંયા તરંગ લંબાઈના કિસ્સાની અંદર આપણે સમજાય હતું અને એવું કહ્યું હતું કે તરંગ લંબાઈના વધારાના વર્ણપટના મધ્ય ભાગમાં તરંગ લંબાઈ વર્ણપટના રાતા રંગ તરફ ખસતી હોવાના કારણે રેડ શિફ્ટ થાય છે તમે જુઓ આપણે અહીંયા સાત રંગો આપેલા હોય હવે મધ્ય ભાગની તરંગ લંબાઈ જે છે કઈ તરફ ઘટે આ બાજુ એટલે કે જાની વાલી કિનારા છે તમારો જાની વાલી પિનારા વચ્ચે હું તમને સ્પષ્ટ કરી નાખું છું કે જો મધ્ય ભાગની તરંગ લંબાઈ જે છે એ રાતા રંગ તરફ વધતી હોય એટલે કે રાતા તરંગ તરફ જતી હોય તરંગ લંબાઈ વધી વધીને રાતા તરફ જાય તો એને આપણે શું કહીએ છીએ રેડ શિફ્ટ કહેવામાં આવે છે અને એના કારણે આપણે એવું કહી શકાય કે અહીંયા જ્યારે અવલોકનકાર તરફ ગતિ કરતા ઉદ્ગમમાંથી ઉછળી તરંગો પામતા હોય એ કઈ બાજુ વધતા હોય તો નીચેની તરફ જતા હોય વાસ્તવમાં જાંબલી હોય કે વાદળી જાંબલી કલર આપણે જોઈ શકતા આપણી આંખ જે છે જોવા માટે સક્ષમ નથી તો એ જે છે એને બ્લુ શિફ્ટ આપણે પણ કહીએ છીએ તો આ ખાસ યાદ રાખજો ફરીથી આપણે તમને સમજાવીએ કે જો વર્ણપટના મધ્યભાગની તરંગ લંબાઈ જો રાતા તરફ વધે રાતા તરફ ગતિ કરતી હોય રાતા રંગ તરફ જતી હોય તો એને આપણે રેડ શિફ્ટ કહીએ છીએ અને જો એ તરંગ લંબાઈ જે છે એમાં દેખીતો ઘટાડો થતો હોય અને એ બ્લુ તરફ આગળ વધતી હોય તો એને આપણે બ્લુ શિફ્ટ કહેવામાં આવે છે જે તમે ધોરણ 11 ની અંદર 15મા પાઠની અંદર ધ્વનિ તરંગોના કિસ્સાની અંદર આપણે આનો અભ્યાસ કરી ચૂક્યા છીએ અને અહીંયા એવું કહે છે કે પ્રકાશની ઝડપની સરખામણીએ નાના વેગ માટે આપણે જે ધ્વનિ તરંગના સૂત્રો જે મેળવેલા હતા એ જ સૂત્રોનો અહીંયા ઉપયોગ કરીશું અને અહીંયા ધ્યાન આપજો ખાસ કે આંશિક ફેરફાર માટે આવૃત્તિના આંશિક ફેરફાર માટે આમ તો ડેલ્ટા એફ બાય એફ લખાય છે પણ એની જગ્યાએ અહીંયા ડેલ્ટા ન્યુ અપોન ન્યુ આપણે આ કિંમત અહીંયા મૂકીશું ડેલ્ટા ન્યુ બાય ન્યુ છે હવે અહીંયા ધ્યાન રાખજો ને આપણે અહીંયા આ રીતે લખી શકીએ છીએ માઇનસ ન્યુ એનો ત્રિજ્યાવર્તી બાય સી માઇનસ ન્યુ બાય સી વડે આપવામાં આવે છે હવે એ ધ્યાન રાખજો કે અવલોકનકાર અને ઉદ્ગમની જોડતી રેખાની દિશાનો શું છે ઘટક છે ખાસ ધ્યાન રાખજો કે અવલોકનકાર અને ઉદ્ગમની જોડતી રેખા એટલે કે આપવાનો સંદર્ભ આપણે તૈયાર કરીએ તો આ ત્રિજ્યાવર્તી ઘટક એનો આ પડશે બે ઘટક મળશે એક સ્પર્શીય ઘટક મળે બીજું કયું છે ત્રિજ્યાવર્તી ઘટક આપણને ત્યાં મળે છે અહીંયા ત્રિજ્યાવર્તી ઘટકને આપણે ધન ગણવામાં આવે છે જે ડોપલર શિફ્ટને નીચે મુજબ દર્શાવી શકાય છે ડેલ્ટા ન્યૂ બાય ન્યૂ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ન્યૂ ત્રિજ્યાવર્તી બાય સી છે એટલે કે આમાં એવું કહેવાય કે ઉદ્ગમની ઝડપ પ્રકાશની સરખામણીએ ઓછી હોય છે ડોપલર અસર માટે પ્રકાશની નજીકનું મૂલ્ય ધરાવતી હોય તે ઝડપો માટે વધારે ચોક્કસપૂર્વકના સૂત્રો આપણે આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદની મદદથી મેળવી શકીએ છીએ એની ચર્ચા આપણે પાછળથી કરીશું અને અહીંયા એવું કહેવાય છે કે દૂરની આકાશગંગાઓના ત્રિજ્યાવર્તી વેગ માપવા માટેનો આ પાયો છે આ ખાસ આપણે અહીંયા યાદ રાખીશું તો અહીંયા આપણે ડોપલર અસર જે છે સમજી લીધું છે એક વખત તમે શાંતિથી જોઈ લો પછી એના લગતા આપણે બે દાખલા જે છે એ બંને દાખલાની આપણે અહીંયા ચર્ચા કરવાના છે અને પછી સુસંમત ઉદ્ગમ સ્થાન અને અસુસંમત ઉદ્ગમ સ્થાન વિશેની માહિતી મેળવીશું એક વખત આખું વ્યવસ્થિત રીતે તમે જોઈ શકો છો ડોપલર અસર કોને કહેવામાં આવે છે પહેલાની અંદર ધ્વનિ તરંગની વાત કરી હતી જ્યારે અહીંયા આપણે પ્રકાશના તરંગોની વાત કરી ખાલી માત્ર આટલું સૂત્ર યાદ રાખશો તો પણ ચાલશે માઇનસ ન્યુ બાય સી ત્રિજ્યાવર્તી ઘટક એનો લેવામાં આવશે સી આવશે શા માટે ત્રિજ્યાવર્તી ઘટક કહેવાય કારણ કે ઉદ્ગમ અને પહેલા બંને વચ્ચેનો એનો ઘટક છે એના કારણે તો તમને લોકોને ખ્યાલ આવી ગયો હશે હવે આપણે એનાથી આગળ અને જે ન્યુમેરિકલ જે છે ન્યુમેરિકલ તરફ આગળ વધીએ તો ખાસ અહીંયા ધ્યાન આપ્યું કે આપણે કઈ રીતે જવાનું છે આગળ અહીંયા આપણે ચર્ચા કરી લઈએ
હવે ઉદાહરણ નંબર 10.1 છે, ખાસ આ અહીં જોઈએ આપણે એને સમજીએ પહેલા દાખલો કઈ રીતે ગણવો એની આપણે માહિતી મેળવીએ છીએ તમને. અને આ દાખલો જે છે એ બે એક માર્ક્સના એમસીક્યુમાં પૂછી શકાયો છે કે આપણી સાપેક્ષે આકાશગંગાએ કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ કે જેથી 589.0 નેનોમીટરની સોડિયમ રેખા 589.6 નેનોમીટર આગળ દેખાય. એટલે કે આકાશગંગા જે છે એને કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ કે જેથી આપણને આ દેખાય. તો આ વસ્તુ આપણે સમજવાનું છે. એટલે મીન્સ કે અહીંયા પહેલાં તો સમજો શું આપણને આપે છે અને શું શોધવાનું છે. તો અહીંયા તમને વેલોસિટી ફાઇન્ડ કરવાની કહે છે, બરાબર છે, કે આપણી સાપેક્ષે આકાશગંગાએ કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ. એટલે મીન્સ કે તમને અહીંયા એને ઝડપ શોધવાની વાત કરી છે. પછી તમને એવું કહે છે, તમને એવું કહે છે કે 589.0 નેનોમીટર એ એની શું છે, વેવલેન્થ છે, એની વેવલેન્થ છે. ની સોડિયમ રેખા જે છે 589.6 નેનોમીટર આગળ તમને દેખાય છે. આ વસ્તુ તમારે શોધવાની વાત એને કરી છે. તો ચલો આપણે એને ગણવાનો પ્રયત્ન કરીએ અને શું વસ્તુ છે આપણે સમજીએ. તો આપણે જાણીએ છીએ કે આપણે આવું સમીકરણ મેળવ્યું હતું કે ડેલ્ટા વી બાય વી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા લેમ્ડા બાય લેમ્ડા. તમે તો સાહેબ આ સમીકરણ શેમાં આવ્યું તો તમે લોકો પહેલાં તો યાદ કરો આ સમીકરણ આપણે શેની અંદર ભણ્યા છે આવું સમીકરણ. તો તમને હું થોડુંક રિવાઇઝ કરી દઉં કે કયા નંબરનું સમીકરણ છે આવીએ. તો આપણે લગભગ હું તમને કહું તો પેજ નંબર 356 અને એની અંદર 10.9 નંબરનું સમીકરણ તમારું, બરાબર છે. આજે આપણે જે ચર્ચા કરી ડેલ્ટા વી બાય વી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા લેમડા બાય લેમડા છે, બરાબર છે. તો આ તમારું શું થઈ ગયું, સમીકરણ થઈ ગયું. તો હવે જો ડેલ્ટા જોઈએ ખાસ આપણું આ સમીકરણ થઈ ગયું. અને આપણે જાણીએ છીએ કે ડેલ્ટા વી બાય વી બરાબર શું છે, તો કે માઇનસ વી એનો ત્રિજ્યાવર્તી ઘટક થઈ ગયો. અને અહીંયા નીચે આપણે શું લઈશું, એનું વીની જગ્યાએ સી લઈએ છીએ. તો અહીંયા જો ધ્યાન રાખ્યું ડેલ્ટા લેમડા અપોન લેમડા, આપણે શોધવાનું શું છે, વી શોધવાનું છે. તો આપણે લખી દઈએ માઇનસ વી કયું છે એનું, તો કે ત્રિજ્યાવર્તી છે. અને ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું આવશે, ડેલ્ટા લેમડા અપોન લેમડા ઇન્ટુ સી, બરાબર છે. તો ડેલ્ટા લેમડા કેટલા થશે અહીંયા, તો ડેલ્ટા લેમડા જે છે એ શું થશે અહીંયા, તો 589.6 માઇનસ 589.0, તો અહીંયા શું થશે 0.6. અને અહીંયા 589 સી તરીકે કેટલા આવશે, 3×10^8. તો અહીંયા તમારો જવાબ જે છે એ કેટલો આવશે, તો કે 306 સીની પર સેકન્ડ. તો આ વસ્તુ આપણને જે મળે છે એવું કે છે, આ વાસ્તવમાં શું છે છોકરાઓ, કે તમે સ્પેક્ટ્રોમીટરનો જૂની સિલેબસની અંદર આનો આખો પ્રયોગ આવતો હતો, પણ એ પ્રયોગ આ લોકોએ નીકાળી દીધો. પણ એમાં તમે સોડિયમ લેમ્પ હોય તો એની બંને જે સ્લીટ જે છે એ સ્લીટનું આપણે મેઝરમેન્ટ કરીએ તો આપણને આ જે છે આનું આટલું આકાશગંગા આપણાથી દૂર એટલે કે કેટલી હશે, તો કે 1 સેકન્ડની અંદર 306 કિમી પ્રતિ સેકન્ડ આટલું આપણને ત્યાં જોવા મળે છે. તો આ ખાસ આપણે ધ્યાન રાખીશું, દાખલો બહુ સારો છે અને આપણે દાખલાની અંદર યાદ રાખવાનો પ્રયત્ન કરીએ. હવે એનાથી આગળ વધી આપણે દાખલામાં ખ્યાલ આવી ગયો હશે, આવો તમને ગમે તે વસ્તુમાં પૂછી શકે, ભાઈ કોમેન્ટ્સ આટલો કેટલો આગળ છે શું છે તમને એને ચર્ચા કરી શકાય એવું છે. હવે એના પછી ઉદાહરણ નંબર 10.2 તરફ આપણે આગળ વધીએ કે 10.2માં શું કહેવા માંગે છે તમને. તો જુઓ કેવું કહે છે કે જ્યારે એક રંગી પ્રકાશ એ બે માધ્યમને છૂટી પાડતી સપાટી પર આપાત થાય છે ત્યારે પરાવર્તિત અને વક્રીભવન બંને પ્રકાશની આવૃત્તિ આપાત પ્રકાશની આવૃત્તિ જેટલી સમાન આવૃત્તિ હોય છે, હોય તો શા માટે, અને સમજાવવાની વાત એને કરી છે. તો જો છોકરાઓ ધ્યાન રાખજો, એવું કહે છે કે પરાવર્તન અને વક્રીભવનની જે ઘટના જે છે ને એ પરમાણ્વિક ઘટકો સાથેની આંતરક્રિયાઓના કારણે ઉદ્ભવે છે. એટલે કે એવું કહેવાય છે કે દાખલા તરીકે રે આવ્યો તો આ માધ્યમમાં આવ્યો છે તો એની સાથે શું કરશે, પોતે થોડી એવી આંતરક્રિયાઓ કરશે. એટલે કે આપણે પરમાણુને આપણા દોલકો તરીકે વિચારીએ તો જે બાહ્ય સ્ત્રોતની આવૃત્તિ મેળવે છે એટલે કે એના દોલન ઝડપી થઈ જાય છે. એટલે કે એવું કહેવાય ઉત્સર્જ આવૃત્તિ અને દોલનની આવૃત્તિ બંને કેવી થઈ જાય છે, સમાન થાય છે. સમાન થાય છે
ત્યારે આપણે એવું કહેવાય કે અહીંયા અનુનાદની ઘટના સર્જન થાય છે, એટલા માટે બંનેની આવૃત્તિ કેવી છે, સરખી છે. ખાલી જો બીજું કશું યાદ ના રહે તો એટલું યાદ રાખવાનું, અનુનાદની ઘટના થાય ત્યારે તમને કંઈક રિઝલ્ટ મળે. ધ્વનિનો નાદ ક્યારે ઉત્પન્ન થાય, જ્યારે અનુનાદની ઘટના થાય. તમે પ્રકાશને ક્યારે જોઈ શકો, જ્યારે અનુનાદની ઘટના થાય, ત્યારે આ અનુનાદની ઘટના જેવી વાત ત્યાં કરી છે. હવે એવું કહે છે કે પ્રકાશ જ્યારે પાતળાથી ઘટ માધ્યમમાં ગતિ કરે છે ત્યારે ઝડપ ઘટે છે. શું ઝડપનો ઘટાડો પ્રકાશના તરંગ દ્વારા લઈ જવાથી ઉર્જામાં ઘટાડો સમજાવે છે? તો ખાસ યાદ રાખજો કે પ્રકાશ પહેલાં તો કયા માધ્યમમાંથી ક્યાં જાય છે, કે પાતળાથી ઘટ માધ્યમમાં જાય છે. કયા માધ્યમમાં? પાતળાથી ઘટ માધ્યમમાં. તો એવું કહે છે કે ના, કોઈ દિવસ ક્યારેય ઘટતી નથી. તરંગ દ્વારા ઉત્સર્જિત ઉર્જા તરંગના કંપ વિસ્તાર પર આધાર રાખે છે. ઉત્સર્જિત ઉર્જા E ચલે છે A સ્ક્વેર, એટલે કે નહીં કે તરંગ પ્રસરણની ઝડપ ઉપર, એટલે કે શેની ઉપર આધાર રાખે છે, એના કંપ વિસ્તાર ઉપર આધાર રાખે છે. એટલા માટે છે એક માર્કના MCQ માટે સારો પ્રશ્ન છે. પછી એવું કહે છે કે પ્રકાશના તરંગ સ્વરૂપમાં પ્રકાશની તીવ્રતા તરંગના કંપ વિસ્તારના વર્ગ પરથી નક્કી કરવામાં આવે છે. પ્રકાશના ફોટોન સ્વરૂપમાં તીવ્રતા શાનાથી નક્કી થાય છે? તો એને એવું કહ્યું છે કે અહીંયા આપેલ આવૃત્તિ માટે ફોટોન પરિકલ્પનામાં પ્રકાશની તીવ્રતા એ એકમ સમયમાં એકમ આડછેદમાંથી પસાર થતા ફોટોનની સંખ્યા ઉપર આધારિત છે. તો મિત્રો અહીંયા તમારી આખી ડોપલર અસર જે છે એ ડોપલર અસર આપણે મેં તમને સમજાવી દીધી. હવે એના પછી આપણે તરંગોના સુસંબદ્ધ અને અસુસંબદ્ધ ઉદ્ગમ સ્થાનના સરવાળાવાળો એટલે કે અતિ મહત્વનો ટોપિક હવેથી ચાલુ થાય છે, એ આપણે નેક્સ્ટ લેક્ચર્સની અંદર લઈશું. હવે મિત્રો જો ધ્યાન આપજો, ખાસ થોડી ચર્ચા કરવી હતી કે આપણે લાસ્ટ ટાઈમ પેપર જે છે બોર્ડની અંદર મેની અંદર પેપર લેવાનું નક્કી થયેલું છે બોર્ડ એક્ઝામની અંદર. તો એ પેપર્સની અંદર તમે જોયું હશે તો આખું જે છે ફિઝિક્સનું પેપર બોર્ડ એક્ઝામ જે છે એ બે પાર્ટમાં વિભાજિત કરી છે. એકની અંદર મલ્ટી ચોઈસ ક્વેશ્ચનિંગ છે અને બીજાની અંદર આપણે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપના ક્વેશ્ચનિંગ છે. હવે અહીંયા ધ્યાન આપજો, ખાસ મલ્ટી ચોઈસ ક્વેશ્ચનિંગ જે છે 50 માર્ક્સના ક્વેશ્ચન છે અને આનું પણ વેઇટેજ કેટલું છે 50 માર્ક્સ છે. લાસ્ટ ટાઈમની વાત કરીએ તો આપણે આ રીતનું હતું 16, 18 અને 16. 16 માર્ક એટલે 2 × 2 × 8 એટલે આ 16 માર્ક્સ હતા. પછી અહીંયા 3 × 6 અહીંયા 18 હતા અને અહીંયા 4 × 4 તો કેટલા હતા 16. હવે જો આ વખતે શું કરી શકો કે આની અંદર 4 ઓપ્શન આપી દેવાના, જનરલ ઓપ્શન આમાં 3 જનરલ ઓપ્શન હશે અને આની અંદર 5 ઓપ્શન હશે, એટલે મીન્સ કે 1 ઓપ્શન હશે અંદર, એક કે 2 ઓપ્શન હોય છે, એ પેપર સેટરની ઉપર ડિપેન્ડિંગ છે. તો કહેવાનો મતલબ એ કે દાખલા તરીકે અહીંયા તમને ટોટલ 16 × 4 = 20 ક્વેશ્ચન આપેલા હોય, બરાબર, સોરી 20 નહીં 10-12 ક્વેશ્ચન આપેલા હોય, 12માંથી તમારે કેટલા લખવાના છે, 8 ક્વેશ્ચન લખવાના છે. પછી એવું નથી તમને જે આવડતા હોય તમે કોઈ પણ 8 ક્વેશ્ચન તમે લખી શકો. આની અંદર તમારા ટોટલ 9 ક્વેશ્ચન આપેલા હશે તો 9માંથી તમે કોઈ પણ 6 લખી શકો છો અને પહેલામાં 5 છે, 5માંથી કોઈ પણ 4 લખી શકો છો. તો આ જે છે એ ખાસ તમારે યાદ રાખવાનું છે અને આ તમે કરશો તો તમને લોકોને સારા એવા સ્કોર સાથે થઈ શકે છે. ઘણા બધા મિત્રોનું ક્વેશ્ચન હોય છે કે સાહેબ આજે મારે તમને આ દુઃખભરી વાત કહેવી પડે છે, કે કેટલાક એવા બાળકો ફોન કરીને સાહેબને કહે છે, મને પોતાને જાણ કરતી કે સાહેબ અમારે આ વખતે એક્ઝામ આપવી નથી, તમારે ડ્રોપ લેવો છે. તો મિત્રો આવું તમે ના કરતા, કારણ કે તમારી જે પરિસ્થિતિ છે એ ઓલ ઓવર ગુજરાતના 1,87,590 બાળકોની આ કન્ડિશન છે. એટલે મારી બે હાથ જોડે તમને રિક્વેસ્ટ છે કે આ વખતે તમે આવું ડિસિઝન ના લેતા, આ વખતે લક તમારી સાથે છે. ભલે તમે સ્કૂલે ના આવ્યા હોય પણ તમને દરેક ટીચર્સ, પછી આપણે સ્કૂલનો હોય કે બહારનો હોય કે ગમે તે હોય, બધાએ તમને ઓનલાઈન ભણાવવાનો પ્રયત્ન કર્યો છે. હજી તમારી પાસે 5 મહિના જેટલો સમયગાળો છે અને 5 મહિનાની અંદર તમે પાસ આઉટ થવા માટે તમારે વધારે તકલીફ પડે એવી નથી. અને બીજું કે બધાને ખ્યાલ છે કે આ પરિસ્થિતિ છે, એટલે દરેક પેપર સેટરથી લઈ અને બોર્ડના કર્મચારીથી લઈ દરેકને ખ્યાલ છે કે ભાઈ આ પેપર કઈ રીતે ડિઝાઇન કરવું. ગાંધીનગરના સિટીથી લઈને ગામડાના છોકરા સુધી આનું એક અસર ના આવે, એનું રિઝલ્ટ ખરાબ ના થાય, આની તમારે એક પિતા તુલ્ય રહી અને એક ભૌતિક રીતે એ પોતે જવાબદારી નિભાવતા હોય છે. એટલે મિત્રો
કોઈએ પણ આવું વિચારવાની આવશ્યકતા નથી, કોઈએ ડ્રોપ લેવાની વાત કરવાની જરૂર નથી અને આપણે બહુ સારી રીતે જઈ રહ્યા છીએ અને હજી જ ટાઈમિંગ છે. લગભગ ટૂંક સમયની અંદર સ્કૂલો ચાલુ થાય, તમે લોકો કંટાળ્યા હશો ઘરે તો સ્કૂલમાં તમારે આવવાનું થાય તો પણ આપણે આ સિલેબસ લગભગ આ મહિનામાં પૂરો થશે તો નેક્સ્ટ મહિનાની આખું બધું કમ્પ્લીટલી રિવિઝન ચાલુ થશે. એટલે મિત્રો આપણે બધા એક જ પ્રાર્થના કરીએ કે સ્કૂલો જેમ બને જલ્દી ચાલુ થઈ જાય અને કેસોની સરખામણીમાં કેસો ઘટતા જાય છે, લગભગ 750 થી 500 સુધી આવે તો પછી ચાલુ કરવાનું પ્લાનિંગ છે અને આ કદાચ નહીં થાય તો ફરીથી પણ પાછો સિલેબસ કદાચ આમાં ઘટી શકે એમ છે. તો આપણે આ યાદ રાખીએ કે આ રીતે આપણે તૈયારી કરીશું અને તમને કોઈ પણ ડાઉટ ડિફિકલ્ટી હોય તો તમે અડધી રાતે ગમે ત્યારે અમને ફોન કરી શકો છો, કોમેન્ટ કરી શકો છો, ટેસ્ટ પણ મોકલી શકો છો. તો આટલું આપણે યાદ રાખીશું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.